ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોરોના શંકાસ્પદ મૃતદેહને એમ્બ્યુલન્સના અભાવે રિક્ષામાં લઈ જવાની ફરજ પડી હતી। આ સમગ્ર ઘટના એટલી દુઃખદ છે કે લોકો માટે પણ શરમજનક સાબિત થઈ રહી છે। આપણી સાથે આપણી પાસે આ જે સિટી જનની જે કચેરી છે ત્યાં એક અંતિમ રથ પડેલો છે અને એની પર લખવામાં આવેલું છે ભારતસિંહ પરમાર દ્વારા સન 2013-14 ગ્રાન્ટમાંથી આ અંતિમ ફાળવવામાં આવેલી છે અને આ મોટા ભાગે અહીંયા જ રહે છે। ખાસ વાત કરીએ તો સેવાભાવી સંસ્થાને આપવા કરતાં કેમ આપણે આ જે સ્મશાન ગૃહનું સંચાલન કરે છે એમને આવી સુંદર ગાડી ના આપીએ। તો જે રીતે ગઈકાલનો જે સિવિલ હોસ્પિટલનો જે મૃતદેહ રિક્ષામાં લઈ જવાની ઘટના બની હતી એના ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે ભરૂચમાં મૃતદેહને લઈ જવા માટે વાહનોનો અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે આપણે જો આ અંતિમ આ જે રથને આપણે જોઈતો હોય આપણે અંતિમ ક્રિયા કરવી હોય તો એક મૃતદેહનું 500 રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે। પરંતુ જે મૃતદેહ હોય છે જે કોરોનાના મૃતદેહ હોય છે એમને લઈ જવા માટેની જે તકલીફો પડી રહી છે તો કેમ હમણાં હાલની સ્થિતિને જોઈને હાલ કોરોના વાયરસની મહામારીને લઈને આ રથ સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં કેમ ન આવે જેથી કરીને કોઈ પણ મૃત્યુ પામે તો તે મૃતદેહને આ ગાડીમાં લઈ જવામાં આવે તો અહીંયા પણ વિવાદનો અંત આવી શકે છે। જોવું રહ્યું સમગ્ર અહેવાલ બાદ તંત્રના ઉઘાડા થાય છે કે નહીં કે પછી ફરી એકવાર તંત્ર વિવાદમાં રહેશે।